જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ નું એસપીસીસી માં પત્રના મથાળા વિશે અભ્યાસ કરીશું, જેમાં અહીંયા આ બાજુ પત્રનું મથાળું આપેલું હોય, જે ફોર્મેટ આપેલું હોય અહીંયા જમણી બાજુ કહેવાય અને આ ડાબી બાજુ કહેવાય. તો જમણી બાજુ પત્ર લખનારનું નામ, ત્યાર પછી સરનામું, તારીખ અને પિનકોડ નંબર દર્શાવવો ફરજિયાત છે. ત્યાર પછી ડાબી બાજુ, તો ડાબી બાજુ પત્ર મેળવનારનું નામ, સરનામું અને પિનકોડ નંબર. હવે તો કે જે પાઠ્યપુસ્તકની અંદર અમુક પત્રની અંદર આપણને એ વિષય દર્શાવેલો હોતો નથી, પણ પત્રના ફોર્મેટ મુજબ આપણે વિષય દર્શાવવો ફરજિયાત છે. વિષય દર્શાવ્યા ગયા બાદ શ્રીમાન સંબોધીને આપણે પત્ર લખવાની શરૂઆત કરીશું. તો જ્યારે પત્ર લખી ત્યારે સૌ પ્રથમ ઔપચારિક વાત, ઔપચારિક વાત એટલે કે જે આપણે જે કાંઈ પત્રનું ફોર્મેટ હોય, હેડિંગ હોય, એ હેડિંગના આધારે ઔપચારિક વાત નક્કી કરી શકાય. ત્યાર પછી પત્રને ત્રણ ભાગમાં વહેંચી શકાય, પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો. જેની અંદર મધ્ય ફકરાની અંદર અને અંતિમ ફકરાની અંદર તો વાત કરીએ મધ્ય ફકરો, તો મધ્ય ફકરાની અંદર મુખ્ય વાત, તો મુખ્ય વાત એટલે કે જે પત્રનું હેડિંગ આપેલું હોય, એ હેડિંગ કયા આધારે આપણે પત્ર લખવા જઈ રહ્યા છીએ, એ પત્રનો આપણે મુખ્ય જે સારાંશ હોય એ સારાંશ દર્શાવવો પડે. ત્યાર પછી અંતિમ ફકરાની અંદર આભાર સહિત આપણે પત્ર પૂરો કરવો પડે અને જમણી બાજુ લિખિતાંક આપનો વિશ્વાસ XYZ, XYZ એટલા માટે દર્શાવવામાં આવ્યું કે ત્યાં કોઈ પણ વ્યક્તિનો આપણે નામ કે હોદો ઉલ્લેખ કરી શકી. અને આ બાજુ ડાબી બાજુ બિડાણ આપેલું હોય, બિડાણ તો જે નોંધની અંદર આપેલું હશે, તો બિડાણ એટલે ક્રમની અંદર ક્રમ આપીને દર્શાવવું ફરજિયાત છે. જ્યારે નોંધ આપણે જોઈએ તો પેલું કે જ્યારે પત્રમાં નામ અને સરનામું આપેલ હોય ત્યારે એ પત્ર જે નામ આપેલું હોય એ જ વ્યક્તિને પત્ર લખવો. જો નામ આપેલું ન હોય તો ઘણી વખત એવું થાય કે એ પત્રની અંદર હોદો પણ આપેલો હોય, તો જે પત્રમાં નામ અને સરનામું આપેલું હોય તો પત્ર લખનારનું નામ એ, તો પત્ર લખનારની અંદર જે તે વ્યક્તિનું નામ આપેલું હોય તો એ વ્યક્તિનું નામ જ લખવું, અથવા જો નામ ન આપેલું હોય તો હોદો આપેલો હોય તો હોદો લખો. પણ ઘણી વખત એવું થતું હોય કે જ્યારે પત્રમાં નામ કે સરનામું આપેલ ન હોય ત્યારે એ નામ અને સરનામું આપણે આપણી રીતે બનાવવાનું રહેશે. ત્રીજો મુદ્દો કે પત્રની અંદર આપણે પોતે આપણું નામ કે સરનામું ન લખવું, કારણ કે જેની અંદર આપણે કોપી કેસ થવાની શક્યતા રહે ધોરણ 12 કોમર્સ એક્ઝામની અંદર. ચોથો મુદ્દો, પત્રની સાથે જો બિડાણ આપેલું હોય તો એ બિડાણ પત્ર પૂર્ણ થઈ ગયા બાદ ડાબી બાજુ ક્રમ આપીને લખવું ફરજિયાત છે, જે ડાબી બાજુ બિડાણ ક્રમ આપીને લખવું ફરજિયાત છે. હવે તો કે બિડાણ એટલે શું, તો બિડાણ એટલે કે પત્રની સાથે જરૂરી જે ડોક્યુમેન્ટ જોડવામાં આવે તેને બિડાણ કહેવાય. છઠ્ઠો મુદ્દો, કોઈ પણ બાબત ઉપર પત્ર લખવાનો હોય તો આપેલ ફોર્મેટ મુજબ જ પત્ર લખવો. જે સાતમો મુદ્દો, તો પત્રની અંદર ઈમેલ કે જીમેલ અથવા ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર દર્શાવવો ફરજિયાત છે, જો આપેલા હોય તો. અને જો ઈમેલ આઈડી કે ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર આપેલા હોય તો એ મોબાઈલ નંબર આપણે હાઇડ રાખવો ફરજિયાત છે. આઠમો મુદ્દો, પત્રની અંદર ઈમેલ કે જીમેલ અથવા ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર દર્શાવવો હોય તો આપણા પોતાની અથવા સગા સંબંધીની આઈડી કે મોબાઈલ નંબર દર્શાવવો નહીં, કે જેથી કરીને કોપી કેસનો ચાન્સ વધુ રહે. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય. ફરીથી નોંધ ઉપર પહેલો મુદ્દો, જ્યારે પત્રમાં નામ અને સરનામું આપેલ હોય ત્યારે એ પત્ર જે નામ આપેલું હોય એ જ વ્યક્તિને લખવું. દાખલા તરીકે આપણે જોઈએ જમણી બાજુ પત્ર લખનારનું નામ, સરનામું, તારીખ અને પિનકોડ નંબર. તો અહીંયા જો પત્ર લખનારનું નામ આપેલું ન હોય તો અહીંયા એનો હોદો ઉલ્લેખે અને આપણે પત્ર લખવાની શરૂઆત કરી શકીએ. જ્યારે બીજું તો કે જ્યારે પત્રમાં નામ કે સરનામું આપેલ ન હોય ત્યારે નામ અને સરનામું આપણી રીતે બનાવવું. જે બીજા નંબરના મુદ્દા ઉપર, જ્યારે નામ કે સરનામું એ કંઈ આપેલું હોય નહીં ત્યારે આપણે આપણી રીતે નામ અને સરનામું બનાવવાનું રહેશે. જ્યારે ત્રીજો મુદ્દો કે પત્રની અંદર આપણે પોતે આપણું નામ કે સરનામું ન લખવું, કે આપણે આપણા દોસ્તારનું નામ અને સરનામું કે આપણે સગા સંબંધીનું નામ સરનામું પણ લખી શકતા નથી, અહીંયા અન્ય કોઈ પણ વ્યક્તિનું નામ અને સરનામું લખવાનું હોય. જ્યારે ચોથો મુદ્દો કે પત્રની સાથે જો બિડાણ આપેલું હોય તો એ બિડાણ પત્ર પૂર્ણ થઈ ગયા બાદ ડાબી બાજુ ક્રમ આપીને લખવું ફરજિયાત છે. જ્યાં અહીંયા ડાબી બાજુ બિડાણ આપેલું હોય તો ડાબી બાજુ બિડાણ ક્રમ આપીને લખવું ફરજિયાત છે. તો સૌ પ્રથમ તો કે બિડાણ કોને કહેવાય, તો બિડાણ એટલે કે પત્રની સાથે જરૂરી જે ડોક્યુમેન્ટ જોડવામાં આવે તેને બિડાણ તરીકે ઓળખી શકાય. છઠ્ઠો મુદ્દો, કે કોઈ પણ બાબત ઉપર પત્ર લખવાનો હોય તો આપેલ ફોર્મેટ મુજબ જ પત્ર લખવો. સાતમો મુદ્દો, કે પત્રની અંદર
ઈમેલ કે જીમેલ અથવા ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર દર્શાવવો ફરજિયાત છે. અત્યારના ટેકનોલોજીકલ યુગની અંદર કોઈ પણ કંપની એવી ન હોય કે જેને ઈમેલ કે જીમેલ આઈડી હોતી નથી, કારણ કે મોસ્ટ ઓફ જે એને લેવડ દેવડ થતી હોય અત્યારે પત્ર આધુનિક યુગની અંદર પત્રની લેવડ દેવડ બંધ થતી જોવા મળી, જેની અંદર આપણે જે કાંઈ પોસ્ટિંગ હોય એ ઈમેલ અથવા જીમેલ દ્વારા પોસ્ટ કરી શકીએ. આઠમો ઉદ્યોગ પત્રની અંદર ઈમેલ કે જીમેલ અથવા ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર દર્શાવવો હોય તો આપણા પોતાની અથવા સગા સંબંધીની આઈડી કે મોબાઈલ નંબર ન દર્શાવવું.